ચેપ્ટર ત્રણ કરોમી કરોમી એટલે કરું છું. આજે આપણે આ ચેપ્ટરના શબ્દાર્થનો અભ્યાસ કરીશું, જેમાં ફર્સ્ટ મમ, મમ એટલે મારું, અહમ એટલે હું, પાઠશાલામ એટલે શાળાએ અથવા તો નિશાળે, ગચ્છામિ એટલે કે જાઉં છું, તત્ર એટલે ત્યાં, અભ્યાસમ એટલે અભ્યાસ અથવા તો અધ્યયન, કરોમી એટલે કરું છું, પુસ્તકાલયમ એટલે કે પુસ્તકાલયમાં અથવા તો લાઇબ્રેરીમાં, પઢામી એટલે વાંચું છું, ક્રીડાગણમ એટલે કે રમતના મેદાનમાં, ક્રીડા એટલે રમત, ગણમ એટલે મેદાન, રમતના મેદાનમાં, માતૃલ ગૃહમ, માતૃલ એટલે મામા, ગૃહમ એટલે ઘરે, મામાના ઘરે, માતામહ એટલે નાનાજી અથવા તો મમ્મીના પપ્પાને નાનાજી કહેવાય એટલે કે નાનાજી, નમામી એટલે નમું છું અથવા તો નમન કરું છું, પ્રાર્થના મંદિરમ એટલે કે પ્રાર્થના એટલે પ્રાર્થના, મંદિરમ એટલે મંદિર અથવા તો ગૃહમાં, પ્રાર્થના ગૃહમાં, ગાયામી એટલે ગાઉં છું, જલાશયમ એટલે સરોવરમાં અથવા તો તળાવમાં, તરામી એટલે તરું છું, ભોજનાલયમ એટલે કે ભોજનાલયમાં અથવા તો ભોજનખંડમાં, ખાદામી એટલે ખાઉં છું, મિત્રમ એટલે મિત્રને, સ્મરામી એટલે યાદ કરું છું, પત્રમ એટલે પત્ર અથવા તો કાગળ, લિખામી એટલે લખું છું, ચિત્રશાલામ એટલે ચિત્રશાળામાં, પછ્યામી એટલે જોઉં છું, નૃત્યશાલામ એટલે નૃત્યશાળામાં, નૃત્યામી એટલે નાચું છું અથવા તો નૃત્ય કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 3નો અભ્યાસ કરીશું.